વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો મિત્રો જીવનમાં દરેક વ્યક્તિને કોઈકને કોઈક લક્ષ્ય હોય છે અને એ લક્ષ્ય કે ધ્યેય સુધી પહોંચવા માટે એ વ્યક્તિ તન તોડ મહેનત કરે છે અને માત્ર મહેનતથી એ લક્ષ્ય પ્રાપ્ત થતું નથી પરંતુ એ ધ્યેય તરફ આપણે કે એ લક્ષ્ય તરફ આપણે વળગી રહેવું પડે છે એમાં એકાગ્રતા અને નિષ્ઠા દાખવવી પડે છે તો આપણા લક્ષ્યને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો એવો જ એક સરસ મજાનો પાઠ આજે આપણે શીખવાના છે જેનું નામ છે એક જ લક્ષ્ય જેના લેખક છે નાનાભાઈ ભટ્ટ અને જેનો સાહિત્ય પ્રકાર છે દ્રષ્ટાંત કથા તો સૌ પ્રથમ લેખક પરિચય મેળવીશું તો નાનાભાઈ ભટ્ટનો જન્મ અઢારસો બ્યાસી અને મૃત્યુ ઓગણીસો એકસઠમાં થયું હતું નાનાભાઈ ભટ્ટ ભાવનગરના વતની હતા તેઓ દક્ષિણામૂર્તિ સંસ્થા ભાવનગરના સ્થાપક હતા ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં નવા નવા પ્રયોગો કરનાર આદર્શ શિક્ષક અને એક પ્રખર શિક્ષણકાર હતા તેમના લખાણોમાં સરળ અને સચોટપણે મૂલ્યબોધ પ્રગટે છે મહાભારતના પાત્રો તથા રામાયણના પાત્રો એમના કિશોર ભોગ્ય ઉત્તમ ગ્રંથો છે આ દ્રષ્ટાંત કથા દ્વારા લેખકની દ્રષ્ટિએ આદર્શ વિદ્યાર્થી કેવો હોય તે વ્યક્ત કરવામાં આવ્યું છે એકાગ્રતા તથા નિષ્ઠા એ ધ્યેય પ્રાપ્તિ માટે પરમ આવશ્યક ગુણો છે તેવું પણ દ્રષ્ટાંત કથામાં દર્શાવવામાં આવ્યું છે મહાભારતમાંથી અર્જુનના વિદ્યાર્થી કાળના પ્રસંગને ગુણથી અહીં મૂલ્યબોધ સરસ રીતે પ્રગટ કર્યો છે તો એક સાચો વિદ્યાર્થી કોને કહેવાય તો એનું સરસ મજાનું ઉદાહરણ અહીંયા અર્જુન દ્વારા આપવામાં આવ્યું છે કે અર્જુન માટે પોતાનું લક્ષ્ય જ મહત્વનું છે તો હવે આપણે પાઠને વિસ્તારથી સમજીએ ધ્રુપદના દરબારમાં અપમાન પામીને દ્રોણ ફરતા ફરતા હસ્તિનાપુર આવી ચડ્યા તો દ્રુપદ રાજા એટલે દ્રૌપદીના પિતા પાંચાલ દેશના રાજા એમનું નામ છે દ્રુપદ તો દ્રુપદ રાજાના દરબારમાં અપમાન પામીને દ્રોણ દ્રોણ એ ફરતા ફરતા હસ્તિનાપુર આવી પહોંચે છે દ્રોણ એ પાંડવો અને કૌરવોના ગુરુ છે અને અશ્વત્થામાના પિતા છે તો હસ્તી હસ્તિનાપુરના એક કુવા પાસે રાજકુમારો રમતા હતા દ્રોણે અસ્ત્રવિદ્યાના પ્રભાવથી કૂવામાં પડેલો દડો બહાર કાઢી આપ્યો તો ગુરુ દ્રોણ અસ્ત્રવિદ્યાનો પ્રભાવ જાણે છે તો એનાથી કૂવામાં પડેલો દડો બહાર કાઢી આપે છે કુમારે આ વાત ભીષ્મ પિતામહને તથા મહારાજ ધૃતરાજને જણાવી એટલે તે બંનેએ વિચાર કરીને દ્રોણને રાજકુમારોના ગુરુ તરીકે સ્થાપ્યા તો ભીષ્મ પિતામહ કોણ છે એ કૌરવ પાંડવોના દાદા છે અને ધૃતરાસ્ત એ કૌરવોના અંધપિતા છે તો અહીં દ્રોણ ગુરુ દ્રોણાચાર્ય અસ્ત્ર વિદ્યાનો પ્રયોગ કરે છે એટલે અસ્ત્ર એટલે હથિયાર તો એનો પ્રયોગ કરે છે અને કૂવામાં પડેલો દડો બહાર કાઢી આપે છે તો આ વાત કુમારો કોને કહે છે જઈને પોતાના દાદા ભીષ્મ પિતામહ અને કૌરવોના પિતાજી છે ધૃતરાષ્ટ્ર એમને જણાવે છે એટલે બંને વિચાર કરે છે કે ગુરુ દ્રોણને રાજકુમારોના ગુરુ તરીકે સ્થાપવું જોઈએ એટલે આ કૌરવ પાંડવોના ગુરુ કોને બનાવવામાં આવે છે દ્રોણાચાર્યને આવે છે આ જમાનામાં ગુરુની સેવા એ વિદ્યાર્થી જીવનનું એક આવશ્યક અંગ મનાતું એટલે પહેલાના સમયમાં ગુરુની સેવા એ ખૂબ મહત્વનું હતું અને વિદ્યાર્થી જીવનમાં એ ખૂબ જ આવશ્યક માનવામાં આવતું કે ગુરુની સેવા કરવી જોઈએ તો વિદ્યાર્થીઓ ગુ ગુરુકુળમાં રહે તે દરમિયાન આખા એ ગુરુકુળના નાના મોટા તમામ કાતો કામો પોતે જ ઉપાડી લેતા તે સમયમાં વિદ્યાર્થીઓએ વિદ્યાભ્યાસ માટે ગુરુકુળમાં રહેવા જવું પડતું અને તે સમયે ગુરુકુળમાં રહેતા રહેતા વિદ્યાર્થીઓ નાના મોટા દરેક કાર્યો જાતે જ કરવાના હોય છે અને એ રીતે જીવનમાં સ્વાશ્રયની અણમૂલી તાલીમ પામતા સ્વાશ્રય એટલે કે પોતાની ઉપર આધાર રાખવો તે અન્ય પર આધાર રાખવું નહીં તો ગુરુકુળમાં જઈને આ રીતે નાના મોટા દરેક કાર્યો પોતે જાતે કરવાના હોય એના કારણે એમને તાલીમ મળતી પોતાના પર આધારિત રહેવાની અન્ય પર આધારિત રહેવું નહીં એટલે શ્વાસ રહીને તેઓ તાલીમ પામતા હતા આશ્રમમાં નવો દાખલ થનાર વિદ્યાર્થી આશ્રમની ગાયોને ચારવા માટે જંગલમાં લઈ જતો આશ્રમના વૃક્ષોને પાણી પાતો ગુરુના હવિ માટે સમ સમીધ માગી લાવતો અને જીવનના આ આવા તેવા કાર્યોમાં પલોતાયા પછી જ રીતસરની વિદ્યા ભણવી શરૂ કરતો તો ગુરુકુળમાં જે વિદ્યાર્થી દાખલ થાય એટલે એ વિદ્યાર્થીના કાર્યો આશ્રમની ગાયોને ચારવા જવાનું જંગલમાં લઈ જવાનું આશ્રમના વૃક્ષોને પાણી પીવડાવવું ગુરુના હવી માટે એટલે કે ગુરુ જે હોમ હવન કરે યજ્ઞમાં હોવાનું હોમવાનું જે દ્રવ્ય છે તેને કહેવાય હવી તેના માટે સમિધ એટલે કે યજ્ઞના લાકડા લઈ માંગી લાવતો અને જીવનના આવા તેવા કાર્યોમાં પલોટાયા એટલે કે કામકાજમાં પાવદરા થયા પછી પલોટાવું એટલે પાવદરા થવું રીતસરની વિદ્યા ભણવાનું શરૂ કરતો આમ પાંડવોને તેમજ કૌરવોને ગુરુ દ્રોણની સેવાની તાલીમ મળી કુમારોની પરીક્ષાનો વખત નજીક આવતો હતો હવે એ લોકો ગુરુ દ્રોણ પાસેથી વિદ્યાઓ શીખે છે હવે એમની પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો હતો જેમ કે આપણે પણ આખું વર્ષ અભ્યાસ કરી અને અંતે પરીક્ષા આપવી પડે તેમ આ પણ આ કુમારો પણ બધી વિદ્યા ગુરુ પાસે પ્રાપ્ત કરીને તેમની છેલ્લે પરીક્ષા કરવામાં આવતી કુમારોએ દ્રોણાચાર્ય પાસેથી કેવી કેવી વિદ્યાઓ મેળવી છે તે હસ્તિનાપુરની સમગ્ર પ્રજા જુએ એવો ભીષ્મની મનો હવે શું થાય છે કે ગુરુ દ્રોણ પાસેથી આ વિદ્યાર્થીઓએ એટલે કે આ કુમારોએ કેવી કેવી વિદ્યાઓ પ્રાપ્ત કરી છે એ હસ્તિનાપુરની સમગ્ર પ્રજા જુએ એવી ઈચ્છા ભીષ્મ પિતા હતી મનોરથ એટલે ઈચ્છા અને તેટલા માટે એક આલેશાન મંડપ ઊભો કરી જનતાની સમક્ષ કુમારોની પરીક્ષા કરવાનો વિચાર ચાલી રહ્યો હતો આલેશાન એટલે વિશાળ તો આ આખી હસ્તિનાપુરની જનતા આ વિદ્યાને જુએ એટલા માટે એક મોટો વિશાળ મંડપ ઊભો કરીને આ જનતાની સમક્ષ જ કુમારોની પરીક્ષા કરવામાં આવે એવો વિચાર ચાલી રહ્યો હતો દરમિયાન ગુરુ દ્રોણાચાર્યે પોતાના સંતોષ અર્થે શિષ્યોની તપાસ કરવાનો નિશ્ચય કર્યો હવે આટલી બધી પ્રજાની સામે વિદ્યાનો પ્રયોગ કરવાનો છે તો તે પહેલાં ગુરુ દ્રોણાચાર્ય પોતાને સંતોષ થાય એ માટે એ પરીક્ષા પહેલા પોતાની રીતે શિષ્યોની તપાસ કરવાનો નિર્ણય કર્યો એક વખત બધા અસ્ત્ર શાળામાં વખતસર હાજર થયા અસ્ત્ર શાળા એટલે હથિયારો રાખવાનું અને તેની તાલીમ લેવાનું સ્થાન એટલે દ્રોણાચાર્ય અચાનક જાહેર કર્યું આજે હું તમારી પરીક્ષા કરવાનો છું રાજકુમારો તૈયાર થયા અને પોતાના સાધનો લઈને બહાર મેદાનમાં આવ્યા મેદાનમાં દૂર એક ઝાડ પર ધોળા રંગનું એક બનાવટી પક્ષી ગોઠવ્યું હતું અને લાલ રંગના બે રત્નોની તેની આંખો બનાવી હતી હવે ગુરુજીએ એમની પરીક્ષા માટે શું કર્યું હતું કે મેદાનમાં એક દૂર ઝાડ પર સફેદ રંગનું બનાવટી પક્ષી બનાવી મૂક્યું ગોઠવ્યું હતું અને એની લાલ રંગની બે રત્નોથી આંખો બનાવી હતી આચાર્ય કુમારોને જણાવ્યું પેલા દૂરના ઝાડ પર મેં જે પક્ષી ગોઠવ્યું છે તેની આંખોને તમારે વીંધવાની છે તો એમની પરીક્ષા કેવી રીતે કરવાની છે કે એમણે જે પેલું પક્ષી બનાવ્યું છે દૂર જળ પર ગોથવ્યું છે એ પક્ષીની આંખને એ લોકોએ વીંધવાની છે કુમારો તૈયાર થયા તેમની આંખો તૈયાર થઈ તેમના ધનુષ્યો તૈયાર થયા તેમના તીરો તૈયાર થયા આચાર્ય બોલ્યા કુમાર યુધિસ્થિર પહેલો તમારો વારો જુઓ આ હું ઊભો છું સામે ભૂરું આકાશ પડ્યું છે પેલું રહ્યું ઝાડ અને તેના પર પક્ષી છે તમે આ સર્વને જુઓ છો એટલે આચાર્ય પહેલાં પૂછે છે કે પહેલો તમારો વારો છે યુધિષ્ઠિરને કહે છે યુધિષ્ઠિર એ પાંચ પાંડવોમાં સૌથી મોટો એમનો ભાઈ યુધિષ્ઠિર તો એનો વારો છે તેને સમજાવે છે કે અહીંયા હું ઊભો છું સામે આખું ભૂરું આકાશ છે પેલું રહ્યું ઝાડ અને તેના ઉપર પક્ષી છે તમે આ સર્વને જુઓ છો આ બધું તમને દેખાય છે યુધિષ્ઠિર ઊભા થયા ધનુષ્ય બાણ હાથમાં લીધા અને પક્ષીની સામે નજર કરતા બોલ્યા ગુરુ મહારાજ હું તમને જોઉં છું ભૂરા આકાશને જોઉં છું દૂરના જળને દેખું છું અને ભસ પક્ષીને દેખું છું અહીંયા ભસ પક્ષી એટલે પક્ષીનો આભાસ થાય તેવું બનાવટી પક્ષી તો યુધિષ્ઠિર કહે છે કે હા ગુરુ મહારાજ હું તમને પણ જોઈ શકું છું ભૂરા આકાશને પણ જોઈ શકું છું દૂરના પેલા જળને પણ જોઈ શકું છું અને પેલો આભાસી પક્ષીને પણ હું જોઈ શકું છું યુધિષ્ઠિરના આ જવાબથી દ્રોણ ખિન્ન થયા ખિન્ન થયા એટલે દુઃખી થયા અને બોલ્યા તમે બેસી જાઓ પછી વારો આવ્યો દુર્યોધનનો એટલે ગુરુજી જાણી જાય છે અને એના આ જવાબથી દુઃખી થાય છે અને એમને બેસાડી દે છે ત્યાર પછી આવ્યો દુર્યોધનનો વારો દુર્યોધન એ સો કૌરવોમાં સૌથી મોટો ધૃતરાશનો દીકરો તેનું નામ દુર્યોધન તો દુર્યોધન કુમાર જુઓ આ હું ઊભો છું સામે ભૂરું આકાશ પડ્યું છે પેલું જળ રહ્યું અને તેના પર પક્ષી છે તમે આ સર્વને જુઓ છો દુર્યોધને હાથમાં ધનુષ્ય બાણ લેતા જવાબ આપ્યો ગુરુદેવ હું આ બધા ભાઈઓને દેખું છું તમને દેખું છું ભૂરા આકાશને દેખું છું ઝાડને દેખું છું અને તેના પર રહેલા પક્ષીના શરીરને દેખું છું તો દુર્યોધન વળી શું જવાબ આપે છે કે હું આ બધા ભાઈઓને પણ જોઈ શકું છું તમને પણ જોઈ શકું આકાશને પણ જોઈ શકું જળને પણ જોઈ શકું અને આખા પક્ષીના શરીરને પણ જોઈ શકું છું દ્રોણે હથ પછાડતા કહ્યું બેસી જાઓ હથ પછાડવો એટલે ગુસ્સો પ્રગટ કરવો તો એમના જવાબથી પણ ગુરુ દ્રોણ નિરાશ થાય છે અને ગુસ્સો કરીને એને પણ બેસી જવા માટે કહે છે પછી ભીમસેન ઊભો થયો અને આચાર્યના પ્રશ્નના જવાબમાં બોલ્યો ભીમસેન એટલે કૌરવ પાંડવોનો બીજા નંબરનો ભાઈ પાંડવોનો તો ભીમસેન આચાર્યના પ્રશ્નના જવાબમાં બોલે છે ગુરુજી હું તમને સૌને દેખું છું આકાશમાં મોટા મોટા વાદળા તરે છે તેમને દેખું છું જળના કોતરોમાં પેલો બિલાડો ફરે છે તેને દેખું છું અને જળ પર તમે ધોળું ધોળું કંઈક ગોઠવ્યું છે તેને દેખું છું તો ભીમ શું કહે છે કે હું તમને બધાને જોઈ શકું છું આકાશમાં જે મોટા મોટા વાદળો ફરે છે તેને પણ જોઈ શકું છું જળના કોતરમાં પેલો બિલાડો છે તે પણ જોઈ શકું છું અને ઝાડ પર તમે જે ધોળું ધોળું કંઈ ગોઠવ્યું છે તેને પણ જોઈ શકું છું દ્રોણ નિરુત્તર થયા અને ભીમને બેસાડી દીધો નિરુત્તર થવું એટલે એમની પાસે કોઈ એને કોઈ જવાબ આપવો નહીં ઉત્તર ન આપો તો ગુરુ દ્રોણ કોઈ જવાબ આપતા નથી અને ભીમને પણ બેસાડી દે છે ગુરુ ઘણા કુમારો કને ફરી વળ્યા કને એટલે પાસે નજીક તો ગુરુ આ રીતે એક પછી એક ઘણા બધા કુમારોની નજીક ફરી વળ્યા પણ કોઈના ઉત્તરથી તેમને સંતોષ ન થયો એટલે છેવટે અર્જુન તરફ વળ્યા બેટા અર્જુન હવે તારો વારો છે તારા પર મારી સર્વ આશા છે તો અર્જુન એ પાંચ પાંડવોમાં ત્રીજા નંબરનો એમનો ભાઈ છે અર્જુન તો ગુરુજી અર્જુન પાસે જાય છે અને કહે છે કે અર્જુન હવે તારો વારો છે અને મારી બધી આશાઓ તારા પર જ છે આ સૌને મારે પરાણે વિદ્યા શીખવવી પડે છે પરાણે એટલે કે મજબૂરીમાં કમ અને ઈચ્છા વિરુદ્ધ પણ ત્યારે તું તો વિદ્યાનો ભૂખ્યો થઈને રોજ મને શોધતો આવે છે એટલે આ બધાને તો મારે શીખવવી પડે છે પરંતુ તું તો વિદ્યાનો ભૂખ્યો એટલે કે વિદ્યા મેળવવાની તીવ્ર ઈચ્છા ધરાવતો રોજ મને શોધતો આવે છે ઊઠ તૈયાર થા જો આ હું ઊભો છું સામે પૂરું આકાશ પડ્યું છે દૂર પેલું ઝાડ છે અને તેના પર પક્ષી છે તું આ સર્વને જુએ છે દ્રોણ હજી તો વાક્ય પૂરું કરે ત્યાં અર્જુન બોલ્યો ગુરુદેવ હું તમનેય દેખતો નથી આકાશને દેખતો નથી જળને દેખતો નથી માત્ર એક પક્ષીને દેખું છું બાણ છોડવાની આજ્ઞા આપું તો અર્જુન શું જવાબ આપે છે કે હું તમને નથી જોઈ શકતો આકાશને નથી જોઈ શકતો કે જળને જોઈ શકતો નથી માત્ર એક પક્ષી દેખાય છે એટલે તમે મને બાણ છોડવાની આજ્ઞા આપો બેટા અર્જુન બોલ્યા અમને કોઈને દેખતો નથી એકલા પક્ષીને જ દેખે છે ત્યારે મહારાજ હવે તો આ આખા પક્ષીને દેખતો નથી માત્ર તેનું માથું જ દેખું છું તો અર્જુન શું જવાબ આપે છે કે હવે તો મને પક્ષીએ નથી દેખાતું માત્ર એનું માથું જ દેખાય છે તરત જ અર્જુને જવાબ વાળ્યો અને દ્રોણ કંઈ બોલવા જાય ત્યાં ફરી બોલી ઉઠ્યો મહારાજ હવે તો આ પક્ષીનું માથુંએ નથી દેખાતું માત્ર બે રાતા રંગના ઝગમગે છે તેને જ હું દેખું છું તો શું કહે છે હજુ ગુરુ દ્રોણ કંઈ પૂછે પહેલાં જ એ જવાબ આપે છે કે મહારાજ હવે તો મને પક્ષીનું માથું એ દેખાતું નથી માત્ર બે રાતા તારા ઝગમગે છે તે જ દેખાય છે બેટા એને જ વિંધ દ્રોણના શબ્દો હોથ બહાર પડ્યા ન પડ્યા ત્યાં તો અર્જુનનું બાણ સનન કરતું છૂટ્યું અને પક્ષીની આંખમાં હજુ મહારાજ આજ્ઞા આપે એ તો અર્જુનનું બાણ છૂટે છે અને પક્ષીની આંખમાં ચોંટ્યું એટલે કે પક્ષીની આંખ વિંધે છે શાબાસ બેટા શાબાસ તું મારો ખરો શિષ્ય તારા પણ હું પ્રસન્ન થયો છું બેટા આ અસ્ત્રવિદ્યામાં મારો કોઈ શિષ્ય તારાથી ચડ્યા તો નહીં થાય એવું મારું માનવું છે અને ગુરુ દ્રોણાચાર્ય ખૂબ ખુશ થાય છે અને અર્જુનને શાબાશી આપે છે કે તું જ મારો ખરો શિષ્ય છે એટલે કે મારી વિદ્યાની ખરી જાણકારી પ્રાપ્ત તે જ કરી છે વિદ્યાને સારી રીતે તું જ ભણ્યો છે એટલે હું તારા પર પ્રસન્ન થયો છું અને શું કહે છે કે આ વિદ્યામાં મારો કોઈપણ શિષ્ય તારાથી ચડિયાતો નહીં થાય એવું મારું માનવું છે એટલે કે તું જ શ્રેષ્ઠ થશે દ્રોણાચાર્ય અર્જુનને બાથમાં લીધો અને તેનું માથું સૂંઘ્યું શું કરે છે બાથમાં લેવું એટલે કે આલિંગન આપવું ભેટવું તો એને બાથમાં લે છે અને એનું માથું સૂંઘે છે ચારે ભાઈઓ અર્જુન ફરતા વીતળાઈ ઓળ્યા અને કૌરવ બધા એક ખૂણામાં એકતા થઈને ઘૂસપૂસ કરવા લાગ્યા તો પાંડવો અર્જુનના ભાઈઓ બધા એને આનંદથી વિતળાઈ પડે છે એને ભેટી પડે છે અને કૌરવો બધા એક ખૂણામાં ભેગા થઈને ઘૂસફૂસ કરવા લાગે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અર્જુન દ્વારા આપણને એ શીખવા મળે છે કે આપણને આપણું માત્ર અને માત્ર લક્ષ્ય જ દેખાવવું જોઈએ એ લક્ષ્યમાં અવરોધરૂપ બનતી કોઈપણ વસ્તુ કે કોઈ પણ બાબત આપણી નજરે આવવી ન જોઈએ તો જ આપણે લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ તો હવે પૂરક વાચન ત્રણ એક જ લક્ષ્યને સ્વાપોથીમાં જોઈશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો પહેલો સવાલ દ્રુપદના દરબારમાં અપમાન પામીને દ્રોણ ક્યાં આવ્યા હસ્તિનાપુર અવધપુર મગધ કે પાંચાલ દેશ તો સાચો જવાબ આવશે હસ્તિનાપુર બીજું એક જ લક્ષ્ય પ્રસંગ સેમાંથી લેવામાં આવ્યો છે રામાયણ પુરાણ મહાભારત કે ભગવદ્ ગીતા તો સાચો જવાબ છે મહાભારત ત્રીજું દ્રોણાચાર્ય કઈ વિદ્યાથી કુવામાં પડેલો દડો કાઢ્યો અસ્ત્રવિદ્યા શસ્ત્રવિદ્યા અશ્વિદ્યા કે વિદ્યા તો સાચો જવાબ છે પ્રશ્ન યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું છે પાંડવો અને કૌરવોના ગુરુ ખાલ જગ્યા હતા દ્રોણાચાર્ય બીજું દ્રોણાચાર્ય પોતાના સંતોષ અર્થે વિદ્યાર્થીઓની ખાલ જગ્યા લેવાનો નિર્ણય કર્યો તો પરીક્ષા ત્રીજું કુમારોનું લક્ષ્ય પક્ષીની ખાલ જગ્યા વિંધવાનું હતું આંખ અને ચોથું પક્ષીની આંખ ખાલી જગ્યાની બનેલી હતી તો રત્ન પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં આપો પહેલો સવાલ આશ્રમમાં નવો દાખલ થનાર વિદ્યાર્થી કયા કયા કામ કરતો તો આશ્રમમાં નવો દાખલ થનાર વિદ્યાર્થી આશ્રમની ગાયો ચરાવતો વૃક્ષોને પાણી પાતો યજ્ઞ માટે સમિધ લઈ આવતો બીજું કુમારોની પરીક્ષા લેવા દ્રોણાચાર્યે શું કર્યું કુમારોની પરીક્ષા લેવા દ્રોણાચાર્યે એક ઝાડ પર ધોળા રંગનું બનાવતી પક્ષી લાલ રત્ન જડિત આંખવાળું ગોઠવ્યું ત્રીજું યુધિષ્ઠિરને પક્ષી વિંધવાનું કહ્યું ત્યારે યુધિષ્ઠિરે શું કહ્યું તો યુધિષ્ઠિરે કહ્યું કે ગુરુ મહારાજ હું તમને જોઉં છું ભૂરા આકાશને જોઉં છું દૂરના જળને દેખું છું અને ભાસ પક્ષીને દેખું છું ત્યાર પછી ચોથો સવાલ દુર્યોધનને પક્ષી વિંધવાનું કહ્યું ત્યારે દુર્યોધને શું કહ્યું તો દુર્યોધને કહ્યું ગુરુદેવ હું આ બધા ભાઈઓને તમને ભૂરા આકાશને ઝાડને અને આ પક્ષીના શરીરને દેખું છું પ્રશ્ન પ્રશ્નચાર નીચેના પ્રશ્નના ઉત્તર સવિસ્તાર આપો એમાં પહેલું છેવતે દ્રોણાચાર્ય અર્જુનને શું કહ્યું તો છેવતે દ્રોણાચાર્ય અર્જુનને કહ્યું બેટા અર્જુન હવે તારો વારો છે તારા પર મારી સર્વ આશા છે આ સૌને મારે પરાણે વિદ્યા શીખવવી પડે છે ત્યારે તું તો વિદ્યાનો ભૂખ્યો થઈને રોજ મને શોધતો આવે છે ઉથ તૈયાર થા જો આ હું ઉભો છું સામે બુરુ આકાશ પડ્યું છે દૂર પેલું ઝાડ છે અને તેના પર પક્ષી છે તો આ સર્વને જુએ છે બીજો સવાલ અર્જુને દ્રોણાચાર્યને શો ઉત્તર આપ્યો તો અર્જુને દ્રોણાચાર્યને ઉત્તર આપ્યો કે ગુરુદેવ હું તમને દેખતો નથી આકાશને દેખતો નથી ઝાડને દેખતો નથી માત્ર એક પક્ષીને દેખું છું બાણ છોડવાની આજ્ઞા આપો પ્રશ્ન પાંચ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો જંગલ એટલે વન અરણ્ય વૃક્ષ એટલે ઝાડ મનોરથ એટલે ઈચ્છા અને પક્ષી એટલે પંખી વિહગ કે ખગ પ્રશ્ન છ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો જાહેરનો વિરોધી ખાનગી પ્રશ્નનો વિરોધી જવાબ કે ઉત્તર આશાનો વિરોધી નિરાશા અને સંતોષનું વિરોધી અસંતોષ પ્રશ્ન સાત નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પક્ષીનો થાય તેવું પક્ષી એટલે યજ્ઞમાં હોમવાનું દ્રવ્ય એટલે એટલે હથિયારો રાખવાનું સ્થાન અને યજ્ઞના લાકડા એટલે સમીધ પ્રશ્ન આઠ નીચે આપેલા શબ્દોને કક્કાવારીના કકાવારીના ક્રમમાં લખો તો સૌથી પહેલા આવશે આશ્રમ ત્યાર પછી કાર્ય ત્યાર પછી ગુરુ ગુરુકુળ ત્યાર પછી વાક્ય ત્યાર પછી વાદળ અને છેલ્લે વિદ્યાર્થી પ્રશ્ન નવ નીચેના શબ્દની જોડણી સુધારી ફરીથી લખો તો પહેલું છે અર્જુન તેમાં જ ને હસવઉ અર્જુન ધનુષ્યમાં શનુષ્ય પરીક્ષામાં ર ને દીર્ઘય અને જગ્યાએ ક્ષ હસ્તિના પુરમાં સ ને હસ્વ હસ્તિના હસ્તિનાપુર પ્રશ્ન દસ નીચેની ઉક્તિ કોણ બોલે છે અને કોને કહે છે તે લખો એમાં પહેલું છે કુમાર યુધિસ્થિર તમારો વારો તો આ ઉક્તિ દ્રોણાચાર્ય બોલે છે અને યુધિસ્થિરને કહે છે બીજું બેસી જાઓ તો આ ઉક્તિ દ્રોણ બોલે છે અને દુર્યોધનને કહે છે ત્રીજું અમને કોઈને દેખતો નથી એકલા પક્ષીને જ દેખે છે તો આ ઉક્તિ દ્રોણાચાર્ય બોલે છે અને અર્જુનને કહે છે થેન્ક યુ